નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું લીના જાણુધરિયા વાસુદેવ વિદ્યાલયની YouTube ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે જે ચેપ્ટર 4 જે જોઈ રહ્યા છીએ એમાં આપણે ત્યાં આગળના લેક્ચરમાં શું જોયું કે આપણને જે વિધાન વાક્યો આપેલા છે એ વિધાન વાક્યો પરથી આપણે સમીકરણ બનાવવાના હતા. હવે એનું અંધું કરવાનું છે કે સમીકરણ આપણને આપેલા છે તે સમીકરણ પરથી એ સમીકરણને આપણે ત્યાં એ વિધાનના સ્વરૂપમાં લખવાનું છે. ચલ આપેલો છે એ ચલથી આપણે શરૂઆત કરવાનું છે કે ચલની સાથે અહીંયા કઈ ક્રિયા કરેલી છે. સમીકરણમાં અહીંયા મેઈન શું છે, જ્યારે આપણે કોઈ પણ વિધાન પરથી સમીકરણ બનાવતા હોઈએ છીએ ત્યારે સૌથી પહેલા શું પકડીએ છીએ કે એમાં ચલ કયો છે અને ચલની સાથે કઈ ક્રિયા કરવાની છે. તો અહીંયા પણ આપણે જ્યારે સમીકરણ પરથી વિધાનમાં ફેરવવાનું છે ત્યારે આપણે સૌથી પહેલા સમીકરણમાં જે ચલ આપેલો છે એ ચલની સાથે કઈ સંખ્યાની ત્યાં કઈ ક્રિયા કરેલી છે, સરવાળો છે, બાદબાકી છે, ગુણાકાર છે કે ભાગાકાર છે, બરાબર. ત્યારબાદ એના પરથી આપણે વિધાન બનાવવાનું હોય છે. તો સૌથી પહેલા અહીંયા આપણે ચલ, તો ચલ કયો છે, x. તો જો કે ચલ x ની સાથે આ શું ક્રિયા કરેલી છે, તો કે ચલ x માંથી 5 ને બાદ કરેલા છે અને ચલ x માંથી 5 ને બાદ કરતા આપણને પરિણામ શું મળે છે, જવાબ શું મળે છે, તો કે 9 મળે છે. તો અહીંયા આપણે જે સમજ્યા છીએ એને આપણે માત્ર ગુજરાતી ભાષામાં લખવાનું છે, બસ એટલું કરવાનું છે. તો કે ચલ x ને x માંથી 5 ને બાદ કરતા આપણને પરિણામ શું મળે છે, તો કે બાદ કરતા પરિણામ 9 મળે છે. તો આ આપણે જે અહીંયા સમજીએ છીએ સમીકરણ પરથી એને આપણે અહીંયા વિધાનના સ્વરૂપમાં લખી દીધું છે. એની જેમ જ નીચે છે બીજું, તો કે 5p બરાબર 20. 5p બરાબર 20, અહીંયા જો 5 અને p વચ્ચે કયો સંબંધ હોય, ગુણાકારનો સંબંધ હોય, એ આપણે શીખી ગયા છીએ, બરાબર. તો એનો મતલબ કે ચલ જે p છે એ ચલ p ને અહીંયા 5 સાથે ગુણાકાર કરતા આપણને જવાબ શું મળે છે, 20. જ્યારે કોઈ પણ ચલ અને અચળ સંખ્યા વચ્ચે કોઈ નિશાની ન હોય એનો મતલબ કે એ ચલ અને અચળ સંખ્યા વચ્ચે ત્યાં એ ગુણાકાર થયેલો છે, બરાબર. એવું સમજવાનું છે. તો કે p ને 5 સાથે ગુણતા પરિણામ શું મળે છે, તો કે પરિણામ 20 મળે છે, બરાબર. આ રીતે હવે ત્યાર પછી છે નંબર 3, કે 3n + 7 = 1. તો સૌથી પહેલા આપણે કોને જોવાનું છે, ચલને. ચલ કયો છે, n. તો કે n નું સૌથી પહેલા શું કરેલું છે, તો કે જો સૌથી પહેલા ચલ n અહીંયા આપણને હવે અહીંયા 3n છે અને 7n છે, તો આપણને એમ થાય કે પેલા 7નું કરવાનું કે 3નું. તો પેલા જો 3 આપણને n જે છે એ આપણને 3ની સાથે પેલા દેખાય છે, 7 જે છે એ પ્લસ ની જ્યાં આ નિશાની છે ત્યાંથી આ બે જુદા પડે છે. તો સૌથી પહેલા n નું શું કરેલું છે, તો કે સૌથી પહેલા ચલ n નો ત્યાં 3 સાથે ગુણાકાર કરી એમાં 7 ઉમેરતા આપણને જવાબ 1 મળે છે, બરાબર. તો કે n ને 3 વડે ગુણી n ને તો કે 3 વડે ગુણી તેમાં 7 શું કર્યા છે, પ્લસ, એટલે કે 7 ને ઉમેરતા પરિણામ શું મળે છે, તો કે પરિણામ મળે છે 1. તો કે પરિણામ 1 મળે છે. આ રીતે હવે ત્યારબાદ છે છેલ્લું એક્ઝામ્પલ, અહીંયા ચલ કોણ છે, m છે. તો જો સૌથી પહેલા ચલ m નું શું કર્યું છે, તો કે અહીંયા આપણને m ના છેદમાં 5 દેખાય છે. છેદમાં 5 એટલે કે શું, તો કે ચલ m ને 5 વડે અહીંયા શું કર્યું છે, m ચલ m ને 5 વડે ભાગેલા છે, બરાબર. ટૂંકમાં ચલ m નો અહીંયા એ 5 નો ભાગ કરેલો છે. તો સૌથી પહેલા તો કે ચલ m ને ચલ m નો એ 5 માં ભાગમાંથી 2 ને શું કરેલા છે, બાદ કરેલા છે. તો કે ચલ m ના એ 5 માં ભાગમાંથી 2 ને બાદ કરતા પરિણામ શું મળે છે, તો કે 6 મળે છે. તો એ આપણે લખવાનું છે, m ના
પાંચમા ભાગમાંથી જે બે ને શું કરેલા છે, બાદ કરેલા છે, તો કે માંથી બે ને બાદ કરતા આપણે શું પરિણામ મળે છે, તો કે પરિણામ છ મળે છે. બરાબર, તો આ રીતે આ એક્ઝામ્પલ તમારે તમારી પાઠ્યપુસ્તકમાં લખી લેવાના છે. આ તમારી એક્ઝામમાં પૂછાય છે. હવે આપણે ફરીથી નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. થેન્ક યુ.